વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસથી ગુજરાતની મુલાકાતે હતા ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1275 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ગુજરાતના કેટલાક દર્દીઓ સાથે પણ વાતચીત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારે વડાપ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે આપણી સિવિલ હોસ્પિટલ એક નાનકડું ગામ બની ગયું છે. સેવાના કામને આગળ વધારવા માટે તમામને શુભેચ્છા પાઠવું છું. દુનિયાની સૌથી મોટી બેસ્ટ ટેકનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ અને ગુજરાતમાં ઉપલબ્ધ થશે. જે ખાનગી હોસ્પિટલોમાં નથી જઈ શકતા તેઓ માટે આ સરકારી હોસ્પિટલ સેવા માટે તૈયાર રહેશે. બહેતર સે બહેતર સુવિધાએ ઓર મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અબ અપને અમદાવાદ ઓર ગુજરાતમાં और ज्यादा उपलब्ध होंगे और ये समाज के सामान्य मानवी को उपयोग होंगे. जो प्राइवेट अस्पताल में नहीं जा सकते हैं ऐसे हर किसी के लिए ये सरकारी अस्पताल सरकारी टीम 24 घंटे सेवा के लिए तैयार रहेगी. भाई बहनों, इंस्टीट्यूट ऑफ किडनी डिसीज और यूएन मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी इसकी क्षमता और शिविरों का भी विस्तार हो रहा है. गुजरात कैंसर रिसर्च इंस्टीट्यूट की नई बिल्डिंग के साथ अपग्रेडेड बोन मैरो ट्रांसप्लांट जैसी सुविधाएं भी शुरू हो रही है. ये देश का पहला सरकारी अस्पताल होगा जहां साइबर नाइफ जैसी आधुनिक तकनीक उपलब्ध होगी. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાતના પ્રવાસે છે, જે અંતર્ગત પ્રવાસના 3જા દિવસે જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધી હતી. આ પ્રસંગે જૂના સંસ્મરણોને વાગોળવા સાથે વડાપ્રધાને ચૂંટણી પહેલા